तो नमस्कार વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર કંઈક ત્રણ કે ચાર દાખલા જોયા, ત્યારબાદ આપણે વિભાગ ઈના આગળના દાખલા આપણે જોવાના છે. વિભાગ ઈ આપણે શરૂ કરી દીધો છે, વિભાગ સી અને વિભાગ ડીની અંદર લગભગ 95-97% દાખલાઓ થઈ ગયા છે. આની પહેલાંના લેક્ચરની અંદર વાત થઈ એ પ્રમાણે विभाग डी ना त्रण के चार दाखला आपणे आनी पहेलाना लेक्चर में करी लीधा था, तो त्यार पछीना दाखलाओ आपणे आगळ वधारीए. पेज नंबर 299 विभाग ई अने एमां दाखला नंबर 7 नी रकम जो. दाखला नंबर 7 नी रकम तमे जो શું કહે છે. એક ગુણોત્તર શ્રેણીમાં ત્રણ ક્રમિક પદ જો, શું કીધું છે આપણને, ત્રણ ક્રમિક પદ નો સરવાળો કરીએ તો 31 થાય છે, ગુણાકાર કરીએ તો 125 થાય છે, તો આ શ્રેણીના ત્રણ પદ મેળવો. ત્રણ ક્રમિક પદ એ શબ્દ અને પ્રથમ ત્રણ પદ એ શબ્દ, એ બંનેમાં જમીન આસમાનનો ફેર. ત્રણ ક્રમિક પદ એટલે કે ત્રણ લાઇનમાં આવતા પદ અને પ્રથમ ત્રણ પદ એ બંનેમાં જમીન આસમાનનો ફેર. ત્રણ ક્રમિક પદ એટલે કોઈ પણ હોઈ શકે, પહેલાં બીજા ત્રીજા હોય એવા જરૂરી નથી, બીજું ત્રીજું ચોથું હોઈ શકે, પાંચમું છઠ્ઠું સાતમું હોઈ શકે, 15મું 16મું 17મું પદે હોઈ શકે, પણ ત્રણ ક્રમિક પદ હશે. એટલે કહેવાનો ભાવ અર્થ એટલો કે ત્રણ ક્રમિક પદ શબ્દ આવે કે પ્રથમ ત્રણ પદ શબ્દ આવે, આ બંને શબ્દાવલીની અંદર જમીન આસમાનનો ફેર છે. બરાબર, તો આપણને આ રકમની અંદર ત્રણ ક્રમિક પદ આપેલા છે એવું કીધું છે. તો પેજ નંબર 296 ઉપર આવી જાઓ. પેજ નંબર કેટલા, તો કે 296 ઉપર તમને જે સૂત્ર આપ્યા છે એ સૂત્રની અંદર છેલ્લું સૂત્ર આપ્યું છે જો. ગુણોત્તર શ્રેણીના ત્રણ ક્રમિક પદોની ધારણા કેટલી છે, તો કે એના છેદમાં આર, એ અને એ આર. જો પેજ નંબર 296 ઉપર તમને છેલ્લું ત્રણ ક્રમિક પદ માટેનું આમ જોવો તો તમને ધારણા એટલે કે સૂત્ર આપી દીધેલું છે. એટલે હું તમને એમ કહું છું કે પ્રથમ ત્રણ પદ કીધા હોત ને, પ્રથમ ત્રણ પદ, તો પ્રથમ ત્રણ પદ તો આપણે જાણીએ છીએ, પ્રથમ ત્રણ પદ નથી કીધા તમને, શું કીધા, ત્રણ ક્રમિક પદ કીધા છે. ત્રણ ક્રમિક પદ કીધા હોય તો એને કંઈક આવા સૂત્રની અંદર તમારે દર્શાવવું પડે. પ્રથમ ત્રણ કીધા હોય તો નો ડાઉટ આપણે જે રીતના ગણીએ છીએ આ રીતના, એવી રીતના જ ગણવાનું રહે. ખ્યાલ આવે છે આખી બાબત? તો પહેલાં તો અમે તમને આ શબ્દાવલીનો અર્થ તમને સમજાવ્યો, અને આ શબ્દાવલી આવે તો સૂત્ર ક્યુ મૂકવાનું થાય, તો કે આ સૂત્ર મૂકવાનું થાય એ પણ મેં તમને સમજાવ્યું. તમારા પાઠ્ય પુસ્તકની અંદર પેજ નંબર 299માં તમને જ્યાં આ દાખલો 7મો આપ્યો છે, બરાબર, આ 7મા દાખલાની બાજુમાં અહીંયા છે ને અંડરલાઇન કરી લેવાની. અંડરલાઇન કર્યા પછી આ સૂત્ર પેન્સિલથી લખી લેવાનું, એટલે ભવિષ્યમાં આ બાબત ભૂલાઈ ગઈ હોય તો આપણું પાઠ્ય પુસ્તક જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ શબ્દના કારણે આ સૂત્રનો ઉપયોગ થયેલ છે. ખ્યાલ આવે છે? પહેલાં તો આપણે સૂત્રની ચર્ચા કરી લીધી. કયું સૂત્ર આવે, આ શું કામ ન આવે, અને આ શું કામ આવે, અને આ હું પ્રથમ વખત તમને સૂત્ર લખાવું. શું કામ, તો કે આ સૂત્ર ફક્ત ને ફક્ત બે દાખલામાં ઉપયોગ થાય છે, અને આ વિશિષ્ટ પ્રકારના દાખલા છે, એટલે મેં તમને આની પહેલાં અગાઉ આ સૂત્ર લખાવેલ નહોતું. ખ્યાલ આવ્યો?
આ સૂત્ર નહીં આવે, આ સૂત્રનો ઉપયોગ આવશે. આ મેં તમને સમજણ આપી. ત્યારબાદ રકમ આગળ જોઈએ અને દાખલો શું કહેવા માગે છે એ પણ જોઈએ. જો તમને શું કીધું કે ત્રણ ક્રમિક પદનો તમે સરવાળો કરો ને, શું કરો? સરવાળો તો કેટલો થાય છે? તો કે સરવાળો થાય છે 31. અને જો તમે ગુણાકાર કરો ને એના એ જ ત્રણ પદનો તો કેટલો થાય છે? તો કે 125. આવું થતું હોય તો તમે ત્રણ ક્રમિક પદ મેળવો. ત્રણ પદ છે કોઈ પણ, આ ત્રણ પદનો સરવાળો કરો ને તો 31 થાય, અને એના એ જ ત્રણ પદનો તમે ગુણાકાર કરો તો 125 થાય છે. તો એવા ત્રણ પદ મેળવો કે જેનો સરવાળો કરવાથી 31 થતા હોય અને એનો ગુણાકાર કરવાથી 125 થતા હોય. તો એવા ત્રણ પદ મેળવો. ઉખાણા જેવો પ્રશ્ન આપ્યો છે આપણે, ખ્યાલ આવ્યા? તો આપણને ત્રણ ક્રમિક પદ કીધા છે. શું કીધું છે? ત્રણ ક્રમિક પદ. તો પહેલા ગુણાકાર ઉપર કામ કરું. જો હું ગુણાકાર ત્રણ ક્રમિક પદ તો આપણને ખબર એના છેદમાં આર, એ અને એ આર. ગુણાકાર કેટલો છે? કે 125. જો અહીંયા ગુણાકાર શબ્દ લખો છો તો આ સૂત્રની વચ્ચેનો સંબંધ કેવો રહેશે? તો કે ગુણાકારનો સંબંધ રહેશે. હવે જો આ સૂત્ર 125 ગુણાકાર કીધો તો વચમાં મેં ગુણાકાર કર્યો. આર છેદમાં આર અંશમાં ઉડે તો વધે શું? તો કે એ ગુણ્યા એ ગુણ્યા એ. એ ગુણ્યા એ ગુણ્યા એ એટલે શું થાય? તો કે એનો ઘન કેટલો? તો કે 125. સાદું ને સિમ્પલ, કોઈ પણ જાતની બીજી કોઈ ડિફિકલ્ટી રહે નહીં એવી ગણતરી કરી. આર છેદમાં આર અંશમાં વચ્ચે ગુણાકારની નિશાની હોય તો એ ઉડી શકે, આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઉડાડી દીધા. તો વધ્યું શું? તો કે એ ગુણ્યા એ ગુણ્યા એ. તો એનો ઘન બરાબર 125. કોની ત્રણ ઘાત 125 થાય? તો જુઓ તો કંઈક આમ થાય કે એ ની ત્રણ ઘાત બરાબર 5 ની 3 ઘાત. 125 એટલે 5 ની 3 ઘાત. તો આ પદને સ્થાને હું આ પદ લખી શકું, આપણે જાણીએ છીએ ભૂતકાળમાં આવા આપણે ગણતરી કરી છે એ પ્રમાણે. તો જ્યારે ઘાત સરખી હોય તો આધારે સરખો હોય એ નિયમ આધારે એ બરાબર 5. એની કિંમત મળી ગઈ. મેં તમને આની પહેલાં ઘણી વખત કીધું છે કે દાખલો કોઈ પણ આપ્યો હોય અને ગુણોત્તર શ્રેણીનો દાખલો હોય તો જ્યાં સુધી આપણી પાસે એ અને આર નો આવે ને ત્યાં સુધી આપણે કોઈ પણ દાખલાના જવાબ ન મેળવી શકીએ, બરાબર? અને એમાંય આર તો હૃદય સમાન માની લો, બરાબર? તો આપણને એ મળી ગયો. હવે આર મેળવવા માટેનો પ્રયત્ન કરશું. હજી તો આપણને માત્ર ને માત્ર શું મેળ્યું? તો કે એ મેળવ છું. આર મેળવવો પડશે, ત્યારબાદ તમને ત્રણ ક્રમિક પદ મળશે. એ પહેલાં તમને ત્રણ ક્રમિક પદ મળશે નહીં. આપણે ગુણાકાર ઉપર કામ કરી લીધું. સરવાળાનો વારો. ત્રણ ક્રમિક પદનું સૂત્ર એના છેદમાં આર, એ અને એ આર. સરવાળો કેટલો કીધો છે? તો કે 31 કીધો છે. અને અહીંયા જો શબ્દ સરવાળાનો છે તો આ ત્રણેય પદ વચ્ચે નિશાનીઓ સરવાળાની કરીશ. અહીંયા ગુણાકારનો શબ્દ હતો તો આ બંને પદ વચ્ચે નિશાની કેની આવી? તો કે ગુણાકારની આવી. ચલાવ્યો આખી બાબતનો. હવે તમે આ પદમાં અને આ પદનો તફાવત જુઓ. અહીંયા સરવાળા છે, અહીંયા વચ્ચે ગુણાકાર છે. તો તમે ગુણાકાર હોય તો તમે આર આર ઉડાડી શકો, પણ જો આવી રીતના સરવાળો હોય વચ્ચે તો આ આર આર ઉડે નહીં.
तो शू करव पड़े तो कि आ त्रय पद ना तमारे सरवाळो करवो सरवाळो केम थाय। बीजी एक वस्तु अपनी पास एनी किंमत छे अपनी पास एनी किंमत छे ए आपणे मूकशू तो अहीं आर छे अहीं छेदमां आर नथी अहीं छेदमां आर नथी અને મારે આ ત્રણેય પદનો સરવાળો કરવો હોય તો શું કરવું પડે તો આ ત્રણેય પદના છેદ સરખા કરવા પડે એટલે કે મારે અહીંયા આર લાવવો પડે જો હું છેદમાં આર લાવું તો મારે આરનો ગુણાકાર અંશમાંય કરવો પડે અહીંયા મારે આર લાવવો પડે તો છેદમાં જો હું આર લાવું તો ગુણાકાર મારે આર આરે અંશમાં કરવો પડે ખ્યાલ જ છે આપણે લસા લીધા પછી જ તમે સરવાળા કે બાદબાકી કરી શકો તો મેં લસા લીધો તો જો તો કંઈક આવું પદ ન થાય તો કે એ પ્લસ એ ગુણ્યા આર એટલે એ આર પ્લસ પ્લસ એ ગુણ્યા આર એટલે એ આરનો સ્ક્વેર અને આ બધાના છેદમાં હું આર લખી શકું યસ હવે બધાના છેદમાં આર છે અહીંયા શું હતું તો કે માત્ર ને માત્ર આ પ્રથમ પદના છેદમાં આર હતો બરાબર હવે શું કર્યું તો કે લસા લીધો તેથી આ ત્રણેય પદના છેદમાં આર કોમન આવી ગયો અને ઇઝ ઇક્વલ ટુ 31 લખી શકાય 100%। હવે આ આર અહીંયા ભાગાકારમાં છે ઓલી બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં આવે અને બીજી વસ્તુ આપણી પાસે એની કિંમત છે તો લખી નાખો એની કિંમત એ બરાબર 5 પ્લસ 5 આર પ્લસ 5 આર સ્ક્વેર બરાબર 31 આર જો અત્યાર સુધીની ગણતરી જો ગુણાકાર સરવાળો બધું આપણને આપ્યું હતું તો આપણે જો આપણે જેવું કીધું એવું આપણે કરતા ગયા છે એમાં બીજું કાંઈ આપણે નવીન કાંઈ કર્યું નથી જેમ ગાડી આગળ વધતી જતી હતી એવી રીતના આપણે આગળ ગાડી વધારતા જતા હતા બરાબર હવે તો કે હવે એક કામ કરો આ 31 આર છે એને તમે જમણી બાજુથી ડાબી બાજુ લઈ આવો તો કંઈક આવું ન થાય 5 પ્લસ 5 આર 31 આ બાજુ લઈ આવો તો માઇનસ 31 આર પ્લસ 5 આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 જમણી બાજુ કંઈક તો રાખવું પડશે એટલે 0 રાખો બાદબાકી કરો તો જુઓ તો કંઈક આવું ન થાય 5 31 માઇનસ 5 પ્લસ તો માઇનસ 26 આર પ્લસ 5 આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 આ પદને જોતા એવું નથી લાગતું કે ક્યાંક અવયવ પડે એવું લાગે છે જો હજી સરખી રીતના ઉતરતા ક્રમમાં અવયવ આપણે જે રીતના શીખ્યા છે એ પ્રમાણે હું તમને પદ ગોઠવી દઉં તો જુઓ તો કંઈક આવું ન થાય 5 આર સ્ક્વેર માઇનસ 26 આર પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 જો આ ઉતરતા ક્રમમાં આવી ગયું તમે જાણો જ છો 9માં 10માં ધોરણની અંદર ભણ્યા જ છો કે આ રીતના પદ આવી જાય તમે અવયવ પાડો છો કેવી રીતના તો કે આ બે પદનો તમે શું કરો તો કે ગુણાકાર ગુણાકાર કેટલો થવો જોઈએ તો કે ગુણાકાર થવો જોઈએ 25 અને સરવાળો કેટલો થવો જોઈએ તો કે સરવાળો થવો જોઈએ માઇનસ 26 તો એવા બે પદ ગોતો કે જેનો ગુણાકાર કરો તો 25 થતો હોય હા અને જેનો સરવાળો કરો તો એ માઇનસ 26 થતો હોય તો એવા બે પદ મેળવો એવા બે પદ મેળવો કે જેનો ગુણાકાર કરીએ તો 25 થાય અને એનો સરવાળો કરીએ તો 26 થતો હોય તો માઇનસ 25 ગુણ્યા માઇનસ 1 કરી નાખો જો માઇનસ 25 ગુણ્યા માઇનસ 1 તો ગુણાકાર જો તમારો 25 થઈ જાય પ્લસ 25 થઈ જાય અને માઇનસ 25 પ્લસ માઇનસ 1 બેનો સરવાળો કરો તો માઇનસ 26 તમારો સરવાળો પણ થઈ જાય છે તો ક્યાં બે પદ રાખશું તો કે માઇનસ 25 અને માઇનસ 1 તો આગળ વધારીએ
प्रथम पद एमने पाई आर स्क्वेर एमने छेलू पद एमने तमे जाणो छो पाई इज इक्वल टू जीरो। भाग कोना पड़वाना तो के वच्चेना पदना एटले के आना केवी रीतना तो के आ शरत ने आधीन जाणो छो ए प्रमाणे ज तमे अवयव पाड़ता तमे सीखा छो। तो माइनस पच्चीस तो माइनस पच्चीस आर अने माइनस एक एटले हूँ खाली आर लखू छू। तमे जाणो छो के आनी आगळ तमे काई न लखू होय तो एक तो होय ज, लखवानी काई जरूरियात रहती नथी। હવે તમે શું કરો તો કે મનોમન તમે આ બે ભાગને તમે અલગ ધારી લ્યો છો તો આ પદ અને આ પદમાંથી કોમન શું નીકળે તો કે પાંચ આર કોમન નીકળે। પછી તો કે હજી એક આર અહીંયા હોય તો એક આર અહીંયા આવ્યો, આ તમે પાંચ કોમન લીધા હતા, પચીસમાંથી તમે પાંચ કોમન લીધા હોય એટલે આ પાંચ વધે બરાબર, આર આગળ આવી ગયો છે એટલે આર વધે નહીં, અહીંયા પ્લસ અહીંયા માઇનસ તો આપણાય માઇનસ, અહીંયા જુઓ તો કાંઈ કોમન નીકળતું નથી એટલે એક કોમન તો કાઢીએ જ છીએ, અહીંયા આગળ માઇનસની નિશાની તો આપણે અહીંયા માઇનસની નિશાની કરી અને પછી શું વધે તો કે આર અને પાંચ વધે અને માઇનસ પ્લસ માઇનસ બરાબર ઝીરો, આવું કંઈક પદ વધે તમે જાણો જ છો। ત્યારબાદ શું કરીએ તો કે આર માઇનસ પાંચ આ બે સરખા પદ આવી જ જવા જોઈએ, આવી જ ગયા છે અને વધુ ઘટ્યું ફાઈવ આર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો। જો તમે જાણો છો એવી જ રીતની ગણતરી કરીને એવી જ રીતના આપણે અવયવ પાડ્યો એમાં કોઈ પણ જાતનો બીજો કાંઈ ફેરફાર કર્યો નથી। તો હવે શું થાય તો કે આ માઇનસ પાંચ બરાબર ઝીરો થાય અથવા ફાઈવ આર માઇનસ વન બરાબર ઝીરો થાય, આ પાંચ ઓલી બધી જાય તો પ્લસ થઈ જાય તો આર બરાબર શું થાય પ્લસ પાંચ થાય, અથવા શું થાય તો કે આર બરાબર આ એક ઓલી બધું જાય તો કેવો થઈ જાય પ્લસ થઈ જાય તો એકના છેદમાં પાંચ। આરની કેટલી કિંમત મળી તો કે બે કિંમત મળી, બંને કિંમત કેવી આવી તો કે પ્લસમાં જ આવી છે। તો આરની આ કિંમત સાચી કે આરની આ કિંમત સાચી, હું એમ કહું છું કે આરની બંને કિંમત સાચી, કેમ હમણાં જણાવું, ખ્યાલ આવે છે આખી બાબત। તો અહીંયા આવ્યા પછી આપણે અવયવ પાડ્યા છે, જેવું જેવી તમારું ભૂતકાળનું નોલેજ હતું એવી જ પ્રમાણે અવયવ પાડ્યો છે અને આપણને અવયવ પાડ્યા પછી આરની બે કિંમત મળી છે, આર બરાબર પ્લસ પાંચ અને આર બરાબર એકના છેદમાં પાંચ, આમાંથી કઈ કિંમત સાચી તો કે બંને કિંમત સાચી, હમણાં જણાવો કેવી રીતના, બે મિનિટ સાઈડમાં હોયો જાવ તો તમે આખો દાખલો જોઈ શકો, કારણ કે મારે આ બોર્ડ રફ કરવું પડશે। જો તમને ત્રણ ક્રમિક પદ કીધા હતા ને ક્યાં ક્યાં, તો કે એ ના છેદમાં આર એ અને એ આર, એની કિંમત કેટલી તો કે પાંચ, એક જ કિંમત મળી છે એમાં કોઈ જાતનો કોઈ પ્રશ્ન નથી। આરની કિંમત તમને બે મળી છે, એક આ મળી છે એક આ મળી છે, કઈ સાચી, અરે ભાઈ બંને સાચી, કેવી રીતના તો કે જો આર બરાબર પાંચ લઈએ, ખાલી બે મિનિટ જોતા જાઓ, તો આ એક સોરી આ એ એટલે કેટલો તો કે પાંચ, આર એટલે કેટલો તો કે પાંચ, તો પાંચ ભાંગ્યા પાંચ એટલે કેટલા બનશે એક, હવે જુઓ અહીંયા એ એ એટલે કેટલા તો કે પાંચ, તો જો અહીંયા પાંચ, અને પછી શું કીધું છે એ અને આરનો ગુણાકાર તો કે આવું થાય પાંચ ગુણ્યા પાંચ, તો શું થાય પચ્ચું પચ્ચું પચીસ થાય। જુઓ હવે તમે આ ત્રણેય પદનો સરવાળો કરો તો જો એકત્રીસ આવી જતા હશે અને આ જ ત્રણેય પદનો જો હું ગુણાકાર કરું તો એકસો ને પચીસ આવી જતા હશે। જોઈ લો આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્નનો તાળો મળી ગયો કે ત્રણ ક્રમિક પદો ક્યાં ક્યાં હશે તો કે એક પાંચ અને પચીસ હશે,
આ ત્રણેયનો જો તમે સરવાળો કરો તો જો 31 થઈ જાય છે. આપણને પહેલેથી કીધું હતું કે સરવાળો કેટલો થવો જોઈએ, તો કે 31 થવો જોઈએ. આ બંને આ ત્રણેય પદનો પાછો જો ગુણાકાર કરો તો જો ગુણાકાર તમારો 125 થઈ જવો જોઈએ. સરવાળો 31 ગુણાકાર 125 થઈ જવો જોઈએ. જો જોવો થઈ જાય છે. આરની કઈ કિંમત મૂકી આપણે? પ્રથમ કિંમત મૂકી, ત્યારબાદ હજી જુઓ એ બરાબર 5, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. આર બરાબર તમે 1/5 લઈ જુઓ, પાછું સૂત્ર એનું જ મૂકો, એના છેદમાં આર, એ અને એ આર, તો એ એટલે 5, ના છેદમાં 1/5, છેદનો છેદ અંશમાં જાય, તો 5×5/1, તો જો તમને આ 25 મળે છે. પછી એ બરાબર કેટલો? તો કે એ એટલે તો 5, તો ડાયરેક્ટ જવાબ લખી નાખો 5. પછી એ ગુણ્યા આર, તો એ એટલે 5. આરની કિંમત કેટલી? તો કે આરની કિંમત 1/5, તો કેટલા વધશે? તો કે 1 જ વધશે, એમાં કાંઈ બીજો કાંઈ ફેરફાર થશે નહીં. તો આ 1. તો જોઈ લ્યો, અહીંયા ચત્તી કિંમત મળી, અહીંયા ઊંધી કિંમત મળી, અને આ ત્રણેયનો પદનો તમે સરવાળો કરો તોય તમને 31 જ મળે. આ ત્રણેય પદનો તમે ગુણાકાર કરો તોય તમને 125 જ મળે. એટલે આ ચેપ્ટરની અંદર આ દાખલામાં એવું નથી કે આ બેમાંથી એક કિંમત સાચી. અરે ભાઈ, બે કિંમત સાચી જો તમને જવાબ તો સરખો જ મેળો છો. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તમને જે શરત મૂકી હતી દાખલાની રકમમાં, કઈ શરત મૂકી હતી? તો કે ત્રણ પદનો સરવાળો કરો તો 31 થવો જોઈએ. તો જો આમાંય 31 થાય છે ને આમાંય 31 થાય છે, અને એના એ જ ત્રણ પદનો તમે ગુણાકાર કરો તો 125 થવો જોઈએ. તો જોઈ લ્યો, અહીંયા 125 થાય, અહીંયા 125 થાય. એટલે મારો કહેવાનો ભાવ અર્થ શું? તો કે આ આરની બંને કિંમત સાચી જ છે, બે આપણે રાખી જ છે. બરાબર, તો આ રીતના આ દાખલો પૂરો થાય અને એનો ફાઇનલ આન્સર આવી રીતના લખવો પડે. હવે આ બાજુની કાંઈ જરૂર નથી. તો તેથી ત્રણ ક્રમિક પદો 1, 5 અને 25 હશે, અથવા 25, 5 અને 1 હશે. જો આ ફાઇનલ આન્સર મેં શું લખ્યો, ત્રણ ક્રમિક પદો 1, 5 અને 25 હશે, અથવા તો 25, 5 અને 1 હશે. ત્રણ પદો કાં તો આ હોઈ શકે અથવા આ હોઈ શકે. ચાલો એવો આખી બાબતનો, તો આ બે માંથી એક જવાબ હશે. બરાબર, અને જો આ આ આ જે છે આ ત્રણ ક્રમિક પદ એનો તમે સરવાળો કરો તો તમને કેટલો મળી જાય? તો કે 31. આનો સરવાળો કરો તો 31 મળી જાય. આ ત્રણેયનો ગુણાકાર કરો તો 125 મળી જાય. આ ત્રણેય પદનો ગુણાકાર કરો તો 125 મળી જાય. આપણને એમ કીધું હતું કે એવા ત્રણ પદ મેળવો કે જેનો તમે સરવાળો કરો તો 31 થતો હોય, એનો જો તમે ગુણાકાર કરો તો 125 થવો જોઈએ. એવા ત્રણ પદ મેળવો. તો જોઈ લ્યો, આપણે એવા ત્રણ ક્રમિક પદ મેળવી લીધા. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો આ ચેપ્ટરનો આ સૌથી મોટામાં મોટો દાખલો છે. અને હજી એક આવો દાખલો આપણને દાખલા નંબર 8માં આપેલો જ છે, વિભાગ ઈની અંદર. તો આ આપણો અત્યાર સુધીનો સૌથી મોટામાં મોટો દાખલો, બરાબર, આજે મેં તમને ગણાવી દીધો. એટલે જ હું તમને આડાવાળા દાખલા ગણાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે એક સરખા એક સમાન દાખલાઓ એક સાથે રાખીએ તો વધારે ગણતરીમાં મજા આવે. અને આ બધા દાખલા તમને છેલ્લે અંતમાં ગણાવવાનો પ્રયત્ન એટલે કર્યો હોય કે તમે શરૂઆતના જે ઇઝી જે દાખલાઓ છે એ તમે જો સમજી જાઓ, સૂત્ર આધારિત જેટલા દાખલા છે એ બધા સમજી જાઓ, ત્યારબાદ તમે આ પ્રકારના દાખલાઓ અટેમ્પ્ટ કરો તો તમને વધારે સારી રીતના સમજી શકો, ગણતરી તમને સારી રીતના આવડી શકે.
ચાલે આ એક લેક્ચરની અંદર આ એક જ દાખલો થયો. 25 મિનિટથી આપણે આ એક દાખલા પાછળ જ મહેનત કરીએ છીએ. આના પછીના લેક્ચરની અંદર પણ આવો જ આપણે દાખલો ગણશું જે આપણને વિભાગ ઈ દાખલા નંબર 8માં આપ્યો છે. અને એનું એ જ સૂત્ર. કયું સૂત્ર? તો કે આપણે હમણાં જે આ ત્રણ ક્રમિક પદ માટેનું સૂત્રનો ઉપયોગ કર્યો ને એના છેદમાં આર, એ અને એ ગુણ્યા આર, આ ત્રણ આ સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે 8મો દાખલો પણ ગણશું. ખ્યાલ આવે? હજી એક વાર કહી દઉં, ત્રણ ક્રમિક પદ કીધા હતા એટલે આ સૂત્ર લખ્યું છે, આ સૂત્ર મૂક્યું છે. જો પ્રથમ ત્રણ પદ કીધા હોત તો આપણે જે જૂનું જે આપણા જે સૂત્ર છે ને જેવી રીતના આપણે જૂની ગણતરીઓ કરીએ એવી જ રીતના આપણે ગણતરી કરતા હોત, બરાબર? એટલે ત્રણ ક્રમિક પદ અને પ્રથમ ત્રણ પદ આ બંને શબ્દ બંને બાબતની અંદર ઘણો મોટો ફેર તફાવત છે, બરાબર? આ વસ્તુને ધ્યાન રાખવાની રહેશે આ બંને દાખલા માટે. તો આજના લેક્ચરની અંદર ખાલી આટલું જ અને આ પછીના લેક્ચરની અંદર પાછી આગળના દાખલા એટલે કે વિભાગ ઈનો 8મો દાખલો શરૂ કરશું. જો તમને આ દાખલો સમજાઈ ગયો હોય તો દાખલા નંબર 8 એકવાર જાતે ગણવાનો પ્રયત્ન કરજો. જો ન થાય તો આના પછીના લેક્ચરની અંદર તો હું પાછો આ 8મો દાખલો હું જ ગણાવીશ. તો ત્યાં સુધી આભાર.